ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતથી આ માહિતી મળી છે, જ્યાં ધાર્મિક લાગણી દુભાય છે. વધુ એક ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરત ખાતેથી. તો આઠવા પોલીસ દ્વારા બે મહિલાઓની સમગ્ર મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. લઘુમતી કોમની આ બે મહિલા છે જેઓની ધરપકડ કરવામાં આવી છે. લઘુમતી સમાજની બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે મૂર્તિ ખંડિત કરાતા જ આ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત ખાતેથી વધુ એક ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના છે જે સામે આવી છે, ત્યારે સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાય છે. લઘુમતી કોમની મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આઠવા પોલીસ દ્વારા બંને મહિલાઓની ધરપકડ કરાય છે અને લઘુમતી સમાજની આ બંને મહિલાઓ છે જેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતમાં ગણપતિની મૂર્તિ તોડવાનો વધુ એક ગુનો નોંધાયો છે. સુરતના અઠવા પોસ્તે ખાતે આ ગુનો નોંધાયો છે, ત્યારે અઠવા પોસ્તે દ્વારા જે છે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ જે છે આપણે અઠવા પોસ્તે ખાતે છે, જ્યાં મહિલા આરોપીઓ જે છે નજરે આવી રહ્યા છે. વ્યવહારી છે કે અઠવા પોસ્ટે મથકમાં આ બે મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાઓ સાથે બે નાના નાના બાળકો પણ હતા, તો સાથે જ એ નાના બાળકોની ઉંમર 5 અને 6 વર્ષની હતી, જેમના દ્વારા આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. ગત તારીખ 17/8/2024 આ બનાવ સામે આવી રહ્યો છે, જેમાં લાગણી દુભાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને મહિલાની પોલીસે જે કહી શકાય કે હાલ અટકાયત સહિત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. તો રવિવારે ગણપતિના પંડાલમાં બાળકો દ્વારા પથ્થરમારો કરતા સુરતમાં જે છે મામલો ઉગ્ર બન્યો હતો, અને હવે આજે બીજો ગુનો છે એ પણ સામે આવી રહ્યો છે. ત્યારે સાથે જ જે છે લોકોની લાગણી દુભાવવાનો જે કેસ છે એ નોંધાયો છે, અને કહી શકાય છે કે સુરતમાં જે છે અત્યારે માહોલ તંગ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષસિંઘવી દ્વારા શાંતિ બનાવી રાખવા માટે જે છે અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.